બીજું વસ્તુ કે એ લોકોને મારે આ તમારા માટે એ જ કેવું છે આ અધિકારી લોકોને કે તમે ટેબલ પર બેસીને સાઈન નહીં કરો, સરપંચ જાઓ, કેમ કે આ પૈસા છે ને સાહેબ, આ પૈસા સાહેબ છે ને તે સરકારના પૈસા, અમારા જેવા તમારા જેવા લોકોના ટેક્સના પૈસા છે, આ કઈ સરકાર પૈસા નોટ નહીં છાપતી, હા, અને આ ગામના વિકાસ માટે પૈસા આપો છે, ગ્રાન્ટ આપે છે, નહીં કે લોકોના પોતાનો વિકાસ કરવા માટે. હોમ અપ્લાયન્સીસની દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા, જ્યાં આપને માત્ર 0% બજાજ ફાઇનાન્સ સાથે ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેકની સુવિધા છે. અને હા, સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. મ્યુઝિક ઇન્ડિયા, ડોક્ટર હાઉસ નીચે, હાલર રોડ, વલસાડ. ભ્રષ્ટાચાર, આજે જ્યાં જોઈએ ત્યાં ભ્રષ્ટાચારની વાતો ચાલી રહી છે. જી હા, સત્ય ન્યૂઝે હંમેશા અનેક એવા જે ભ્રષ્ટાચાર થયા છે એનો પર્દાફાશ કર્યો છે. અત્યારે છેલ્લા ઘણા દિવસથી સત્ય ન્યૂઝ એક કામ પર જોઈ રહી હતી કે કઈ રીતનું છે આ ગ્રામ પંચાયતમાં. હું વાત કરી રહી છું અત્યારે ભદેલી જગાલાલા હિંગરાજ ગ્રામ પંચાયતની. જી હા દર્શક મિત્રો, વલસાડ નજીક આવેલા ગ્રામ પંચાયત છે અને છેલ્લા કેટલા સમયથી જે સત્તા પર સરપંચ છે કે એમની જે બોડી છે એમના દ્વારા લખલૂટ કહીએ કે ભ્રષ્ટાચાર જેની કોઈ સીમા નથી એ ચાલી રહ્યો છે અને ખબર નહીં કે ક્યાં જઈને અટકશે. ત્યારે આ બાબતે અમે જે રિપોર્ટ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી બનાવ્યો છે આપની સમક્ષ અમે અત્યારે પ્રસ્તુત કરીશું. અને આ સમગ્ર બાબતે અમે ગામના એક જાગૃત વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, પિયુષભાઈ જી ટંડેલ, પિયુષભાઈ ગોવિંદભાઈ ટંડેલ. તો પિયુષભાઈ અત્યારે આપણી સાથે છે, વધુ વિગતો માટે એમની સાથે વાત કરીશું. પિયુષભાઈ, સૌ પ્રથમ તો અમને તમારું ઇન્ટ્રોડક્શન આપશો અને કઈ રીતે આ બધું તમે તમારા ધ્યાનમાં આવ્યું. મારું નામ પિયુષ કુમાર ગોવિંદભાઈ ટંડેલ, હું એક ફાર્માસિસ્ટ છું અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં લાસ્ટ 13 યર્સથી જોબ કરું છું. આ ઘણા વર્ષોથી આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગામમાં. એ બેન છે ને, મેં પેલા આટીઆઈ માંગી હતી, તલાટીશ્રી પાસે આટીઆઈ માંગી હતી. આટીઆઈમાં બેન મને એમણે બધા સીસી આપ્યા, સીસી બધા રિવ્યૂ કર્યા બેન, મેં રિવ્યૂ કર્યા અને સ્થળ તપાસ કરી. તો સ્થળ તપાસમાં મને જોવા મળ્યું કે આ બધા કામનું રિપીટેશન થયું છે, કામમાં ઓવરકોસ્ટિંગ થયું છે ને અમુક જગ્યાએ તો કામ તમે આંખે દેખાય નહીં, આંખે દેખાય એ રીતે ત્યાં કરસપણ દેખાય છે. પિયુષભાઈ, આજે તમે અમે બી તમારો સંપર્ક કર્યો અને તમે જે તપાસ કરી હતી, કઈ કઈ ગ્રાન્ટો અહીંયા પાસ થઈ છે અને તમે કીધું કે એકની એક ગ્રાન્ટ પર કદાચ 2 વાર કામ થયું છે, તો કઈ રીતના તમે આ બધી તપાસ કરી? બધી બેન છે ને, સીસી મેં બધા રિવ્યૂ કર્યા છે, સીસીમાં રિવ્યૂ કર્યા પછી મેં બધાનું સર્વે કર્યો છે, પીઓ બ્લોકના કામો છે, પછી આમના નળ મુકાયા છે એના કામો છે, પછી કે માટી પુરાના કામો છે, બધા કામો અમે મેં ટોટલ ફાઇલ બનાવી છે. ફાઇલ અમે 1 એપ્રિલ 2022 અમે ડીડીઓ સાહેબને અમે બેન આખી ફાઇલ આપી હતી, મેં એઝ એ ટુ ઝેડ મુદ્દા સાથે ને પુરાવા સાથે. બેન, મેં કોઈ આક્ષેપ નથી કરતો, આ પુરાવા મારા હાથે જ છે, પુરાવા ને પુરાવા છે મારી પાસે, એટલે મેં આક્ષેપ નથી કરતો. આખી ફાઇલ અમે આપી હતી ત્યારે અમને 12 એપ્રિલે ડીડીઓ માટે અમને પત્ર પણ આવ્યો છે, કે પત્રમાં એવું લખ્યું છે કે આજે તમે આવેદન પત્ર આપ્યું છે એનું અમે તપાસ કરશું. આખું વર્ષ બેન પડી ગયું, કોઈ તપાસ થઈ નથી, ના કોઈ તપાસ થઈ નથી, કોઈ અમને પૂછવા પણ નહીં આવ્યું. પછી મેં મારા જાતે પર્સનલ મેલ આઈડી પરથી મેં કલેક્ટરશ્રીને મેલ કર્યો બેન, 27 જાન્યુઆરી 2023 રોજ. પછી એ પછી અમને કલેક્ટર પરથી આ પત્ર આવ્યો છે 3 તારીખ ફેબ્રુઆરી 2023 રોજ, કે આજે પાછી તપાસ કરશું એમ કરીને. તેમ છતાં 23માં બી બેન કોઈ આખું વર્ષ કોઈ કંઈ કર્યું નહીં. પછી મેં વારંવાર ટીડીઓ સાહેબ, ત્યારે પેલા રાહુલ પટેલ સાહેબ હતા, એમને મેં સાહેબને મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ આમાં જુઓ, આમાં નજુઓ દેખાય છે, નરે આંખે દેખાય તો એમાં કરપ્શન થયેલું છે. એમણે બી કીધું હા કરીએ. છેવટે બેન લાસ્ટમાં આ વર્ષે 9 મે 2024 રોજ તપાસ બેન આવી, તપાસમાં 2 અધિકારી આવ્યા હતા, એ લોકો સ્થળ તપાસ કરી, એક એક મુદ્દામાં એ લોકોએ રેન્ડમ એ લોકો આમ મુદ્દો પકડ્યો, ત્યાં સ્થળ પર ગયા ને એ લોકો ચેક કર્યું. એક જગ્યા બેન, આ કૃષ્ણ મોહલ્લા કરીને એક જગ્યા છે નવપુરામાં, ત્યાં બેન આશરે 457 સ્કવેર ફીટ એટલે કે 4.5 બ્રાસનું પેવો બ્લોકનું કામ છે બેન. એમાં 2,14,200ની સીસી બેન મંજૂર થઈ છે, માત્ર આટલા જ બ્રાસના પેવર બ્લોકમાં. હા, આટલા એટલે પકડો તમે, 457 સ્કવેર ફૂટ એટલે કે 4.5 બ્રાસ થાય. એમાં 2,14,200ની એ લોકોએ સીસી મંજૂર કરી છે બેન. હવે આટલા કામમાં બેન, મારા પ્રમાણે, મારા અંદાજ પ્રમાણે, અમે બી અમારા ઘરના આગળ પ્લેટ મૂકીએ છીએ, કામ કરાવીએ છીએ, એક બ્રાસનું બેન 10,000ની આસપાસ થાય, બધા પેવર બ્લોક લગાવતા મૂકતા. 4.5 બ્રાસ એટલે સમજો 45,000નું કામ થાય, 50,000 પકડો તમે, પણ 2,14,000 રૂપિયા એટલે બેન બહુ કહેવાય. બીજા પૈસા ક્યાં ગયા?
એ તો જોવા જોઈએ. મારે આજ તમામ મેડમથી મારે આજ પૂછવું છે, જે આજે સાઇનો થાય છે સીસીમાં, જેમ કે આ અધિક મરિનિયસ એન્જિનિયર, નાયક 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 કાર્યપાલ એન્જિનિયર, તાલુકા પંચાયત અધિકારી, વિકાસ અધિકારી, એ જ મુદ્દા પર આવું છું તમારી જોડે કે આ જે દર્શક મિત્રો તમે જુઓ અહીંયા, અમે પુરાવા વગર કોઈ કામ નથી કરતા. અત્યારે હું બધા પુરાવા લઈને બેઠી છું, પિયુષભાઈ જોડે બી છે અને મારી જોડે બી છે બધા પુરાવા. કેમેરામેન અહીંયા ઝૂમ કરશે કે અહીંયા જે સાઇન છે, ટીડીઓ સાહેબશ્રીની સાઇન છે, નાયબ કાર્યપાલક ઇજનેરની અને મદદનીશ, અધિક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત વલસાડ એમની પણ પિયુષભાઈ અહીંયા સાઇન છે. કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું. દર્શક મિત્રો, કયા હિસાબે એમણે કમ્પ્લીશન સર્ટિફિકેટ આપ્યું અને કેટલા રૂપિયાનું કામ થયું છે, શું એ લોકો સ્થળ પર ગયા નહીં હશે, ઓફિસમાં બેઠા બેઠા જેમણે સર્ટિફિકેટ આપ્યું? સ્થળ પર બેન ગયા હોય ને તો 457 સ્ક્વેર ફીટમાં 2,54,000 મંજૂરી કોઈ આપે નહીં. આટલા ઉપર કોઈ છે નહીં મળે બેન, બરાબર છે. ને બીજું વસ્તુ કે એ લોકોને મારે આ તમામ માધ્યમથી એ જ કેવું છે આ અધિકારી લોકોને કે તમે ટેબલમાં બેસીને સાઇન નહીં કરો, સરપંચ જાઓ. કેમ કે આ પૈસા છે ને સાહેબ, આ પૈસા સાહેબ છે ને તે સરકારના પૈસા, અમારા જેવા 3,000 લોકોના ટેક્સના પૈસા છે. આ કઈ સરકાર પૈસા નોટ નહીં છાપતી. હા, અને આ ગામના વિકાસ માટે પૈસા આપે છે, ગ્રાન્ટ આપે છે, નહીં કે લોકોના પોતાનો વિકાસ કરવા માટે. મારે આજ તમામ માધ્યમથી આજ કેવું છે કે જેમાં સાઇન કરો છો તમે, જો આજ તમે વ્યવસ્થિત કરતા હોય ને તો આ ખર્ચો તાજ રોકાઈ જાય તેવું છે બેન. પિયુષભાઈ, આ સિવાય જે પેવર બ્લોકની વાત કરીને અમે જ્યારે ગામમાં વિઝિટ કરી ત્યારે દર્શક મિત્રો તમે પણ અમે વિઝિટ કરીને આવ્યા છીએ ને, તમને વિઝ્યુઅલ્સ પણ બાજુમાં દેખાશે, ત્યારે પાણીના આપણે જે નળ હતા, નળના મુદ્દાની પણ એક વાત હતી, તો એ બાબતે થોડો પ્રકાશ પાડશો. નળના મુદ્દાની વાત કરવા જોઈએ બેન તો આ મારા પર છે જ આ સીસી છે, એની કામ શરૂ કર્યાની તારીખ છે 31/5/2022 ને કામ પૂર્ણ કર્યાની તારીખ છે 28/3/2024 બેન, બરાબર. એટલે લગભગ બે વર્ષમાં આ લખ્યું છે કે ભરેલી જગલા ગામે પીવાના પાણીના નળમાં સ્ટેન્ડ પોસ્ટ કરવું તેમજ ન લોકો ના કરવા. એ બેન તમે જોઈ શકો છો, આ સીસીનો મતલબ શું થાય બેન, કમ્પ્લીશન સર્ટિફિકેટ. એટલે કામ પૂર્ણ થઈ પછીનું આ મળવું છે. પણ આ તમે જોયું છે કે 200 જેવા નર એમ જ જેમ તેમ હાલતમાં પડ્યા છે બેન. એટલે એનો એટલો મતલબ આ સર્ટિફિકેટ આ ઇસ્યુ કોણ કરે છે? હજુ કામ તો બેન હજુ તો અધૂરું કામ છે. 200 નર એની પરિસ્થિતિ હાલત તમે જોઈએ, તમે જોઈ હશે કે વર્ષોથી પહેલા તેવી હાલત છે એની. એ જે તે જગ્યા પર લાગવા જોઈએ લાગ્યા નથી, એનો મતલબ કે કામ તો પૂર્ણ થયું નથી. તો પછી આ સીસી કોને મંજૂર કરી? એ રીતે એટલે આ છે બેન. પછી તમને બીજું બતાવું તમને મેં, આ એક ભરેલ જગલા ગામે મચ્છી માર્કેટના બાંધકામ અને પુરાણ, એ પુરાણમાં બેન 3 લાખ રૂપિયાની સીસી મંજૂર થઈ છે. 3 લાખ રૂપિયા તમે સ્થળ પર જોવો, તમે જુઓ કે આ જગ્યા પર ખાલી જેસીબીથી ખાલી માટીનું કામ થયું છે, બહુ એટલું પુરાણ નથી. ને 3 લાખ રૂપિયા એમાં નહીં થાય એની મારી જવાબદારી છે, આટલા નહીં જ થાય પૈસા આના, બરાબર તેમ છે. પછી આ બીજી સીસી આપણે જોયું હતું જ્યારે અમે ગતરોજ જ્યારે આપણે ગામમાં અમે લોકો આવ્યા અને જે સ્થળ તપાસ કરી હતી, એક રસ્તો આપણો હતો, ડામર રસ્તો અને માટીકામ બાબતે હતો. હા બેન, એ છે, એમાં લખ્યું છે કે ભરેલ જગલા ગામે નવી ડીપલી ના રસ્તાથી નવાપુરા રસ્તા તરફ જતો ડામર માટે માટીકામ છે બેન. ત્યાં બેન એકચ્યુઅલી બેન છે ને ત્યાં નિર્મલની તરીકે તળાવ છે જ, વર્ષોથી તળાવ છે, 20-25 વર્ષ તળાવ છે. એ પારામાં થોડું બેન માટીકામ કર્યું છે એ લોકોએ, એમાં 5 લાખ રૂપિયા બેન વસૂલાયા છે. 5 લાખ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય. ને એમાં મારે તમને તમારા માધ્યમથી આ જણાવવું છે કે આ 5 સાઇન આવે છે, આ 5 સાઇને જ એમાં જ ધ્યાન આપવું જોઈએ. આ ધ્યાન આપવું જોઈએ કે આ 5 લાખ રૂપિયા મફતમાં નહીં આવતા, આ તમારા જેવા મારા જેવા લોકોના ટેક્સના પૈસા જ છે. મારે તમારા માધ્યમથી એ જ કેવું છે, આ જે બી સાઇન આવે છે તો જ આવા આવા અભણ લોકોના હાથમાં તમે આ વ્યવહાર આપશો આવું જ થવાનું છે, એમાં તમે કોઈ આશા રાખી શકો નહીં તમે. ને આ કરપ્શન બેન મારે રોકવું જ છે, કેમ કે અમારા પૈસા બી એમાં ઇન્વોલ્વ થયેલા છે. જી, અને ગામની જે તમારી જનતા છે, બીકોઝ તમારા ગામમાં એવું છે કે મોસ્ટલી બધા વહાણવટુઓ હોય છે, હા હા હા, કામ કરવા માટે એ લોકો દરિયામાં જતા હોય છે, દરિયા ખેડવું હોય છે અને એમનું ફેમિલી અહીંયા હોય છે. હા, ફેમિલી બાબા એવું હોય છે બેન. મેં તો ખૂબ જોબ કરું છું, એટલે બેન મારે તો મેં સ્થાયી છું, મેં જોબ કરું છું, મારો પોતાનો બિઝનેસ બી છે બેન. ને મેં આ હંમેશા એક્ટિવ રહ્યો છું. મારું ફેમિલી પોલિટિકલ બેકગ્રાઉન્ડથી મેં બિલોંગ કરું છું બેન. મારા પપ્પા બી 10 વર્ષની આસપાસ બિનરી સરપંચમાં રહી ચૂક્યા છે, તાલુકામાં મારા પપ્પા હતા, જિલ્લામાં મારા પપ્પા હતા, એટલે મને બધો વ્યવહાર બેન થોડો ખબર પડે છે. આ જે અભણગીરી કરે છે, અયોગ્ય વ્યવહાર કરે છે બેન, એ તો હું નહીં ચલાવું. હું તમારા માધ્યમથી તમને એ બી કહેવા માગું છું કે આ મુદ્દે જો અધિકારીશ્રીએ કંઈ તપાસ નહીં કરી, કંઈ યોગ્ય પગલાં નહીં લીધા, તો હું હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીશ. પિયુષભાઈ, આ બધા જે મુદ્દા તમે ઉજાગર કર્યા, ખૂબ જ આભાર તમારો. અને જે રીતના એક એક્ટિવ નાગરિક તરીકે તમે, ગામના જાગૃત નાગરિક તરીકે તમે આગળ આવ્યા છો, 100% દરેક પ્રજાએ જાગવું જોઈએ અને હિસાબ માંગવો જોઈએ. તમે કીધું એ પ્રજાના ટેક્સના પૈસા છે, એટલે બધાનો હક છે. તમે જે રીતના આઈટીઆઈ કરી અને જે છે એ તમે ખૂબ જ સરસ કામ કર્યું છે. પણ હું તમને હજી, તમે તો કીધું છે પણ હજી એકવાર તમને પૂછીશ કે આ સમગ્ર મુદ્દે જો કોઈ નિષ્પક્ષ રીતે તપાસ નહીં થઈ તો આગામી દિવસોમાં તમે શું કાર્યવાહી કરશો?
આ મુદ્દે કોઈ નિષ્પક્ષ જાંચ નહીં થઈ તો તમને આગળ જણાવ્યું મેં કે અમે તો હાઈકોર્ટમાં જશું, હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશું, 100% કરશું. અને મારી માંગ એ છે કે જેમ 10,000 કે 20,000 ચોરી થાય ઘરમાં તો પોલીસ કેસ થાય છે, પોલીસ આરોપીને પકડે છે, રિકવરી લે છે અને જેલ ભેગા કરે છે. આ બધા ચોરોને મારે આ જ તમારા માધ્યમથી જગ્યાએ કહેવું છે કે આ ચોરોને પકડો, તમે રિકવરી લો અને જેલ ભેગા કરો, તો જ એ લોકોને તો જ એક્ઝામ્પલ સેટ થશે કે ઇન ફ્યુચરમાં આવું કરતા પહેલા લોકો બીસે કે નહીં આટલા કડક પગલાં લેવાય છે. અધરવાઇઝ બેન આવું જ થવાનું, આપણા ટેક્સના પૈસા આવા અભણ લોકોના હાથમાં જવાના, એકદમ અયોગ્ય વ્યવહાર થવાનો બેન. ખૂબ જ સરસ પિયુષભાઈ, જે એક એક જે મેટર છે ઝીણવટ ભરીને આપણે જોયું કે આટલા બધા મુદ્દા, આટલા બધા પુરાવા છે આપણી પાસે, આઈટીઆઈ કરેલા પુરાવા છે, કોઈ જાતે કે રાતે રાત કમ્પ્યુટર પર બનાવેલા ડમી પુરાવા નથી. જે રીતના કહેવાય ને કે ગ્રાન્ટ જે આવી હોય એમાં કામ થયું છે, 20,000 અને પાસ થયા હોય 2,00,000 કે 20,00,000 રૂપિયા કાગળ પર બતાવીને, એવી કોઈ અહીંયા નથી. ખુદ સરકારી કચેરીમાંથી સાઈન થઈને આવેલા કાગળો છે. ત્યારે બીજી એક મહત્વની વાત આ મુદ્દા પરથી, જે આ સમગ્ર અહેવાલ અમે જે તૈયાર કર્યો એના પરથી આવે છે કે કમ્પ્લીશન સર્ટિફિકેટ. દર્શક મિત્રો, કમ્પ્લીશન સર્ટિફિકેટ ખૂબ જ મહત્વની વાત છે. ત્યારે કમ્પ્લીશન સર્ટિફિકેટ જે આપવામાં આવે છે, હું એક એક્ઝામ્પલ આપીશ કે સુપર માર્કેટ્સમાં કે કોઈ જગ્યાએ આપણે શોપિંગ કરવા જતા હોઈએ પિયુષભાઈ, ત્યારે એક એક વસ્તુ મૂકવામાં આવે છે અને પછી એનું બિલ નીકળે છે. તો કઈ રીતે અધિકારીઓ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દે છે? ઓફિસમાં બેઠા બેઠા જ તમે સાઈન કરો છો, સ્થળ તપાસ કરો, ત્યાં જાઓ, ખરેખર કેટલાનું કામ થયું છે, કામ કેટલું થયું છે, કેટલા ટકા સારું છે, એમાં કયો ભ્રષ્ટાચાર નથી ને, ત્યારબાદ કમ્પ્લીશન સર્ટિફિકેટ તમે આપો. આ શું છે, આવ્યું પેપર, સાઈન કરી દીધી, વાત પતી ગઈ? નહીં, નહીં ચાલશે એવું. ભોળી પ્રજાના ટેક્સના પૈસા છે અને આ ગામમાં જે પ્રજા રહે છે ઓછું ભણેલા છે, સાક્ષરતાનો અભાવ છે ત્યાં. પિયુષભાઈ જેવા લગભગ 8-10 જણા જ્યારે ગામમાં નીકળે છે જાગૃતિ ફેલાવવા માટે, ત્યારે એમને પણ અટકાવવામાં આવે છે, કોઈને કોઈ પ્રકારની ધમકીઓ પણ આપવામાં આવે છે. ત્યારે અહીંયાથી સત્યડેના માધ્યમથી હું દિશા દેસાઈ અપીલ કરીશ સરકારને કે આમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને વહેલામાં વહેલી તકે આ ભ્રષ્ટાચાર અટકવો જોઈએ. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.